નમસ્કાર. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચના ભોલાવમાં આવેલ હરિદ્વાર સોસાયટી, અંકલેશ્વરના ભાદી ગામ અને નેત્રંગમાં કોરોના વાયરસનો 1-1 પોઝિટિવ કેસ. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 77 પર પહોંચી. ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘ મલ્હાર. ભરૂચમાં 1.5 ઇંચ, વાગરામાં 2.5 ઇંચ તો જંબુસરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મેઘ આગમન બાદ સૂર્યનારાયણના તેજથી ઉકળાટ અને બફારાનો અનુભવ. ભરૂચ જિલ્લામાં કોરોનાને માત આપી વધુ 6 દર્દી સાજા થયા. સ્પેશિયલ કોવિડ જ્યાબેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓના અભિવાદન સાથે રજા અપાઈ. ભરૂચ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખાના ખરાબીના દ્રશ્યો. વાગરાના ચાંચવેલ ગામ નજીક વૃક્ષ ધરાશે તો લીમડી ચોક વિસ્તારમાં વીજ પોલનો કરંટ લાગતા 2 ગાયના મોત. તો ભરૂચ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.60 મીટરે પહોંચી. 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો. અંકલેશ્વરના જૂના દીવા ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ 2 માટે જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય વળતરની માંગ કરી રહેલ ખેડૂતો મુદ્દે કરી રજૂઆત. પોલીસે ખેડૂતોની અટકાયત કરાતા નોંધાવ્યો વિરોધ. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવમાં આવેલ હરિદ્વાર સોસાયટી, મલ્હાર ગ્રીન સોસાયટી, અંકલેશ્વરના ભાદી ગામ અને નેત્રંગમાં કોરોના વાયરસનો 1-1 પોઝિટિવ કેસ બહાર આવ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના જાણે કાળો કેર બનીને વર્તી રહ્યો છે. લોકડાઉન બાદ સરકારે છૂટછાટ આપતા કોરોનાને પણ જાણે છૂટો દૂર મળી ગયો હોય એમ એક પછી એક નવા પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય નરેન્દ્ર સોલંકી, નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતા 18 વર્ષીય કે જેના માતા પિતા પણ કોરોના પોઝિટિવ છે, અંકલેશ્વરના ભાદી ગામે રહેતા 40 વર્ષીય કંચનબેન વસાવા અને નેત્રંગના શ્રીજી ફળિયામાં 30 વર્ષીય ભાગ્યેશ પટેલને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તેઓને સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 77 પર પહોંચી છે, જે પૈકી 5 દર્દીના મોત નિપજ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમલ્હાર જોવા મળી હતી. ભરૂચમાં 1.5 ઇંચ, વાગરામાં 2.5 ઇંચ તો જંબુસરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉનાળાની ઉષ્ણતા બાદ તરસી ધ્રુવધરા જાણે પ્રથમવાર તૃપ્ત થઈ છે. 3 દિવસ પૂર્વે વરસેલ વરસાદે ચોમાસાની ઝાંખી રજૂ કરી હતી. જો કે છેલ્લા વીતેલા 24 કલાકમાં જિલ્લાના તમામ 9 તાલુકા મેઘમલ્હારથી પ્રફુલ્લિત થઈ ઉઠ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે આકાશમાંથી જાણે સેનેટાઈઝર વરસ્યું હતું અને જિલ્લાવાસીઓને નવી તાજગીનો અનુભવ કરાવ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગત રોજ રાત્રિના અંધકારમાં શહેરવાસીઓ મીઠી નીંદર માણવા પ્રયાણ કરી રહ્યા હતા. એવા જ સમયે મેઘરાજાની સવારી પવનની જુગલબંધી સાથે આવી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ભરૂચમાં 1.75 ઇંચ, અંકલેશ્વરમાં 6 મિલીમીટર, આમોદમાં 18 મિલીમીટર, જંબુસરમાં 1.5 ઇંચ, નેત્રંગમાં 10 મિલીમીટર, વાલિયામાં 8 મિલીમીટર, વાગરામાં 2.5 ઇંચ, હાંસોટમાં 11 મિલીમીટર, ઝઘડિયામાં 6 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. અત્રે મહત્વપૂર્ણ છે કે ગત રાત્રિના થયેલ મેઘમલ્હાર બાદ આજે સમગ્ર દિવસ દરમિયાન ફરી એકવાર સૂર્યનારાયણના તેજથી ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો. વાતાવરણમાં રહેલ ભેજ સૂર્યપ્રકાશના કારણે ઓછો થતાં બફારો અનુભવાયો હતો. ભરૂચ જિલ્લામાં ખાબકેલ ભારે વરસાદના કારણે ખાના ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે વાગરાના ચાંચવેલ ગામ નજીક વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષ ધરાશયી થઈ વીજ પોલ પર પડતા વીજ તાર પણ તૂટી ગયા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં વીજ પોલ પરથી ઉતરતા વીજ કરંટથી 2 ગાયના મોત નિપજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લીમડી ચોક પાસે વીજ પોલ આવેલો છે, જે વીજ પોલ નજીકથી 2 ગાયો પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ગાયોને વીજ કરંટ લાગતા બંનેનું મોત નિપજ્યું હતું. વીજ પોલમાંથી ઉતરતા કરંટને પગલે ગાયોનું મોત થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સમારકામની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાને માત આપી વધુ 6 દર્દી સાજા થતા સ્પેશિયલ કોવિડ જ્યાબેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓના અભિવાદન સાથે રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ દર્દીઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે.
અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 6 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. મુંબઈથી બાય રોડ આવી દહેજથી શિપમાં જનાર 3 વ્યક્તિ અને અંકલેશ્વરના 2 માતા પુત્ર અને અન્ય 1 વ્યક્તિ સાજો થતા તેને રજા આપવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફે દર્દીઓને તાળીઓના અભિવાદન સાથે ઘરે રવાના કર્યા હતા. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય વળતરની માંગ કરી રહેલા ખેડૂતો મુદ્દે તેઓએ રજૂઆત કરી છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી છે અને 2 દિવસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા જમીનનો કબજો લેવા કાર્યવાહી કરવામાં આવી હતી, જેનો ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ નોંધાવતા પોલીસે પ્રદર્શન કરી રહેલ ખેડૂતોની અટકાયત કરી હતી. આ મામલે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે સુરત જિલ્લાના ખેડૂતોને જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવામાં આવ્યો છે, તો ભરૂચ જિલ્લાના ખેડૂતોને હક આપવાનો ગેરવ્યાજબી રીતે ઇનકાર કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ ખેડૂતોની અટકાયત મુદ્દે તેઓએ વિરોધ નોંધાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી રાજ્યના મુખ્યપ્રધાન પાસે માંગ કરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.60 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની સપાટીમાં છેલ્લા 10 દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળસપાટી 127.60 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની જળસપાટી ઉત્તરોત્તર વધી રહી છે. હાલ નર્મદા ડેમમાં 2600 MCM લાઈવ પાણીનો જથ્થો છે અને ગુજરાત માટે કેનાલમાં 7,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચમાં દારૂની હેરાફેરીના 4 ગુનામાં વોન્ટેડ નામચીન બુટલેગર નયન કાયસને જિલ્લા LCBએ ઝડપી પાડ્યો હતો. ભરૂચનો નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ દારૂની હેરાફેરીના 4 ગુનામાં વોન્ટેડ હતો. દમણથી વાયા ભરૂચ થઈ વડોદરા સુધી દારૂની હેરાફેરી કરતા વડોદરાના કુખ્યાત બુટલેગર પરેશ ઉર્ફે ચકાની સાથે નયન લોકડાઉનમાં પણ સક્રિય હતો. અનલોક શરૂ થતાં જ નયન ફરી એક્ટિવ થતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ મહાનિર્દેશકે પણ લિસ્ટેડ બુટલેગરને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. અગાઉ પણ દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ બુટલેગર નયન ઉર્ફે બોબડાને પકડવા માટે LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરી તેને દબોચી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નયન સાથે દારૂના ધંધાની હરીફાઈમાં વડોદરાના બુટલેગર લાલુ સિંધીનો દારૂ લોકડાઉન પહેલા ગોલ્ડન બ્રિજ પરથી પોલીસે ઝડપી પાડ્યો હતો. લાલુ સિંધી પણ હજુ ભરૂચ પોલીસ ચોપડે વોન્ટેડ છે. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશયી થતા નીચે આવેલ દુકાનમાં નુકસાન થયું હતું. ભરૂચના કોર્ટ રોડ પર આવેલ નર્મદા એપાર્ટમેન્ટ જર્જરિત બન્યું છે, ત્યારે ગત રાત્રિના વરસેલ વરસાદમાં ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ હતી. એપાર્ટમેન્ટનો કેટલોક હિસ્સો ધરાશયી થઈ નીચે આવેલ દુકાનમાં પડ્યો હતો, જેમાં દુકાનમાં રહેલ કોમ્પ્યુટર અને ફર્નિચરને નુકસાન પહોંચ્યું હતું. રાત્રિના સમયે દુર્ઘટના સર્જાતા મોટી જાનહાનિ ટળી હતી. અંકલેશ્વરની હિમાની કંપનીમાં થયેલ બ્લાસ્ટની ઘટનામાં વધુ એક કામદારનો સારવાર દરમિયાન મોત નિપજતા કુલ મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. અંકલેશ્વર GIDCની હિમાની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો, જેમાં નજીકમાં કામ કરી રહેલ 6 કામદાર ગવાયા હતા, જે પૈકી 1 કામદારનું મોત નિપજ્યું હતું, તો વધુ 1 કામદારનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા આ ઘટનામાં કુલ મૃત્યુઆંક 2 થયો છે. કંપનીના પ્લાન્ટમાં જંતુનાશક દવાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. એ દરમિયાન એક્ઝોથર્મિક રિએક્શન દરમિયાન પ્રેશર વધતા રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દુર્ઘટના સર્જાઈ હતી. ભરૂચની મક્તમપુર વીજ કચેરી ખાતે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. પર્યાવરણના જતન હેતુ ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપની દ્વારા કચેરીના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારી અને કર્મચારીઓએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણમાં ભરૂચ વિભાગ AC HR શાહ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. DGVCL ભરૂચ સર્કલના વિસ્તારમાં આવતા ભરૂચ અને નર્મદા જિલ્લાની અમારી બધી જ ઓફિસોમાં આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. આશરે 1,000થી વધારે વૃક્ષ રોપવાનો ટાર્ગેટ છે. સામાન્ય રીતે DGVCL જ્યારે મેન્ટેનન્સ કરતી હોય તે વખતે મોટા મોટું મેન્ટેનન્સ ટ્રી કટિંગ હોય છે, એટલે અમે ફક્ત ઝાડવા કાપવાનું કામ કરીએ છીએ તેવું નથી, પણ ઝાડવા રોપીને પર્યાવરણને પણ મદદરૂપ થાય એવા અમે કાર્યો કરવા માટે પ્રયત્નશીલ છીએ. કુલ ભરૂચ અને નર્મદા જિલ્લા કરીને જેટલી ઓફિસો છે, ટોટલ 28 ઓફિસો છે, 28 ઓફિસમાં થઈને આશરે 1,000થી ઉપર ઝાડ રોપવાના આજે પ્લાનિંગ છે.
ભરૂચની હુસેનિયા બે સોસાયટીમાં પ્રથમ વરસાદી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદ આફત લઈને આવ્યો છે. ભરૂચની દહેજ લાઇન રેલવેની બાજુમાં આવેલ હુસેનિયા બે સોસાયટીમાં ભરાયેલ વરસાદી પાણીને પગલે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય સાફ સફાઈ કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સ્થિત રંગકૃપા સોસાયટીની પરિણીતાને પતિ સહિત સાસુ સસરા દ્વારા ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરતા હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે. ગત તારીખ 22 મેના રોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સ્થિત રંગકૃપા સોસાયટીમાં રહેતી પરિણીતા જાગૃતિબેન ગોહિલ સી ડિવિઝન પોલીસ મથકે પતિ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર તેણીના લગ્ન 20 વર્ષ પહેલા કિશોરસિંહ લક્ષ્મણસિંહ ગોહિલ સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેઓને 3 સંતાનોનું સુખ મળ્યું છે. પરિણીતાને પતિ કિશોરસિંહ લક્ષ્મણસિંહ ગોહિલ દ્વારા અવારનવાર નશાની હાલતમાં મારઝોડ કરી ત્રાસ આપવામાં આવે છે અને સાસુ જનકબેન લક્ષ્મણસિંહ ગોહિલ તેમજ સસરા લક્ષ્મણસિંહ ગોહિલ પોતાના પુત્રને ઉશ્કેરી માનસિક ત્રાસ આપી આપઘાત કરવા પર મજબૂર કરી રહ્યા છે. ભરૂચ તાલુકાના દેતરાલ ગામના યુવાને મંગાવેલ જીમના સાધનોના નાણાં પરત આપવાના બહાને ગઠિયાએ રૂપિયા 2 લાખથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચ તાલુકાના દેતરાલ ગામના ખડકી ફળિયામાં રહેતા તરીક અજીજ ફારુક પટેલે ગત તારીખ 36 જૂનના રોજ ઇજીમોલ વેબસાઇટ પરથી જીમના સાધનો ખરીદવા ઓર્ડર આપ્યો હતો. ઓર્ડરના 5 દિવસ વીતી ગયા બાદ પણ સાધનો નહીં આવતા તરીક પટેલે ગૂગલ પરથી વેબસાઇટનો નંબર મેળવી કંપનીમાં ફોન કર્યો હતો. ફોન ધારકે તેઓને એનીડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જે એપ્લિકેશન બાદ ઓટીપી મેળવી ગઠિયાએ તેઓના બેંક એકાઉન્ટમાંથી 2 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. છેતરપિંડી અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ઝઘડિયા પોલીસે ભોજપુર કામમાંથી જુગાર રમતા એક જુગારિયાને ઝડપી પાડ્યો. ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે ભોજપુર ગામના નીચાણવાળા ફળિયામાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી દિલીપ ચંપક વસાવાની ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચના ભોલાવમાં આવેલ હરિદ્વાર સોસાયટી, અંકલેશ્વરના ભાદી ગામ અને નેત્રંગમાં કોરોના વાયરસનો 1-1 પોઝિટિવ કેસ. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 77 પર પહોંચી. ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘ મલ્હાર. ભરૂચમાં 1.5 ઇંચ, વાગરામાં 2.5 ઇંચ તો જંબુસરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મેઘ આગમન બાદ સૂર્યનારાયણના તેજથી ઉકળાટ અને બફારાનો અનુભવ. ભરૂચ જિલ્લામાં કોરોનાને માત આપી વધુ 6 દર્દી સાજા થયા. સ્પેશિયલ કોવિડ જ્યાબેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓના અભિવાદન સાથે રજા અપાઈ. ભરૂચ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખાના ખરાબીના દ્રશ્યો. વાગરાના ચાંચવેલ ગામ નજીક વૃક્ષ ધરાશે તો લીમડી ચોક વિસ્તારમાં વીજ પોલનો કરંટ લાગતા 2 ગાયના મોત. તો ભરૂચ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.60 મીટરે પહોંચી. 24 કલાકમાં 34 સેન્ટીમીટરનો વધારો. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો. અંકલેશ્વરના જૂના દીવા ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ 2 માટે જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય વળતરની માંગ કરી રહેલ ખેડૂતો મુદ્દે કરી રજૂઆત. પોલીસે ખેડૂતોની અટકાયત કરાતા નોંધાવ્યો વિરોધ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.